કચ્છ જિલ્લા NSUI દ્વારા ભરતી કૌભાંડના વિરોધમાં સહી ઝુંબેશનું આયોજન કરાયું, જેમાં કચ્છ જિલ્લા NSUIના મેમ્બરો દ્વારા 2001-2015 સુધીમાં ભરતી કૌભાંડમાં ભાજપના મળતિયા તત્કાલ મહેસૂલ મંત્રી અને મુખ્યમંત્રી તથા શિક્ષણ મંત્રીના વિરોધમાં તેમજ સંડોવાયેલા તમામ લોકોની CBI તપાસ કરી ગુજરાતના યુવાનોને ન્યાય મળે તે માટે સહી ઝુંબેશનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા પ્રમુખ સહિત કાર્યકરો જોડાયા હતા. ભાજપ તૂને ક્યાં ક્યા ભાજપ તૂને ક્યાં ક્યા મુખ્યમંત્રી રાજીનામું આપે, મુખ્યમંત્રી રાજીનામું આપે, શિક્ષણ મંત્રી રાજીનામું આપે, શિક્ષણ મંત્રી રાજીનામું આપે. હાય રે ભાજપ, હાય હાય, હાય રે ભાજપ, હાય હાય, હાય રે ભાજપ, હાય હાય. NSUI જિંદાબાદ, NSUI જિંદાબાદ, NSUI જિંદાબાદ, NSUI જિંદાબાદ, NSUI જિંદાબાદ. મારું નામ હરિસિંહ જાડેજા છે, કચ્છનું સિન્ડિકેટ મેમ્બર છું ને કચ્છ જિલ્લા NSUI ના ઇન્ચાર્જ તરીકે મારી જવાબદારી છે. અત્યારે કચ્છ જિલ્લામાં દરેક મોટી મોટી કોલેજોમાં આપણે જે ભરતી કૌભાંડ થયેલું છે એના વિરુદ્ધમાં તોલાણી અને જેબી ઠક્કર કોમર્સ કોલેજની અંદર આપણે સહી ઝુંબેશ દ્વારા જનજાગૃતિનું કાર્યક્રમ ગોઠવ્યું છે. એ આખા ગુજરાતમાં આજે આખા ગુજરાતમાં મુખ્યમંત્રી અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શિક્ષણ મંત્રી જે 2001-2015 સુધી ભાજપની ભ્રષ્ટ સરકારે જે ભરતી કૌભાંડમાં ઓછામાં ઓછા 100 કરોડથી વધારે જે ભ્રષ્ટાચાર આચર્યું છે અને યુવાનો સાથે જે ખેડવાળ કર્યું છે એના માટે અમે NSUI વિદ્યાર્થી પાંખ દ્વારા એનું વિરુદ્ધ પ્રદર્શન માટે સહી ઝુંબેશનો કાર્યક્રમ જનજાગૃતિ માટે ચલાવી રહ્યા છીએ અને આવનારા દિવસોમાં મુખ્યમંત્રી અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ઉપર CBI તપાસ થાય એના માટે અમે સરકાર ઉપર અને વહીવટતંત્ર ઉપર પણ અમે કાર્યક્રમ કરવાના છીએ અને એના વિરુદ્ધમાં સહી ઝુંબેશનો કાર્યક્રમ પણ ચાલુ છે. આગામી દિવસોમાં ઉગ્ર કાર્યક્રમ કરવા પડશે તોય અમે તૈયારી બતાવીએ છીએ. આવનારા દિવસોમાં યુવાનો સાથે ખિલવાડ ન થાય અને અન્યાય ન થાય એના માટે સારો આપણે જે અહીંયા ગૌણ સેવા સમિતિ છે એવી કોઈ સમિતિ વ્યવસ્થિત નિમણૂક કરવામાં આવે અને એનામાં નિવૃત્ત જજોની કમિટી બેસાડવામાં આવે ત્યારે આવા ભ્રષ્ટાચારી લોકો અને તંત્ર સામે લાલ ના કરી શકાય એવું મને લાગે છે. તમે અત્યારે આમ જેબી ઠક્કર કોમર્સ કોલેજની અંદર અમારો 300 વિદ્યાર્થી સુધીનો સહી ઝુંબેશનો કાર્યક્રમ છે, એમાં 300 સહી થઈ ગઈ છે અને જેવા વિદ્યાર્થીઓ આવતા જાય છે એ લોકોને અમે સમજાવીએ છીએ કે આવી રીતે કૌભાંડ થયેલું છે અને વિદ્યાર્થીઓને પણ જાણવા મળે છે આવી ભ્રષ્ટાચારી સરકારે અમારાથી વિદ્યાર્થીઓથી અન્યાય કર્યો છે અને યુવાનોથી અન્યાય કર્યો છે એના માટે આવનાર દિવસોમાં એ લોકોને પણ જડબાતોડ જવાબ આપવાની તૈયારી બતાવી રહ્યા છે.